નામ છે તમારું? અશોકભાઈ. અશોકભાઈ, તમે ક્યાં અમદાવાદ ના છો કે ક્યાં ના છો? વતન કયું તમારું? આમ વતન તો હરિ તાલુકામાં. બરાબર બરાબર. અને અમદાવાદ શું કામ કરો છો તમે? રિક્ષા ચલાવો, રિક્ષા ડ્રાઈવર. બરાબર. અહિયાં તમે અમારા સેન્ટર ઉપર આવ્યા એ પહેલા કાન થી શું તકલીફ હતી? કાનની શું તકલીફ હતી તમને? મારા કાનમાં છે ને સંભળાતું નતું સાહેબ, છેલ્લા બે વર્ષથી. બરાબર. પેલા જમણા કાનમાં નતું સંભળાતું, અને હવે ધીરે 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 ડાબા કાનમાં બિલકુલ બંધ થઈ ગયું સાંભળવાનું. પેસેન્જરો ના પગે ત્રણ વાર પૂછ્યો, એટલે કોઈ પેસેન્જર સારું હોય તો મોટેથી બોલે, અને કોઈ ના બોલે ભાઈ જતા રહે. એટલે મારે રિક્ષામાં ડ્રાઈવિંગમાં તકલીફ બહુ પડતી હતી. અચ્છા, હવે અહિયાં અમે જે સારવાર આપી, જે ટ્રીટમેન્ટ કરી તમારી, એમાં કોઈ ઓપરેશન નથી કર્યું, કોઈ સર્જરી નથી કરી? ના, કોઈ ઓપરેશન નહીં. માત્ર કાનમાં નાખવાની અને ખાવાની દવાથી સારવાર કરી તમારી. તો હવે તમને કેવું લાગે છે? હવે મને થોડો ફેર છે સાહેબ, ખોટું નહીં બોલાય. ફરક લાગ્યો ને? અત્યારે તમે મારી સામે બેસીને વાત કરી રહ્યા છો, એ ઇમ્પ્રુવમેન્ટ છે તમારું. શબ્દો ઘણો ફેર, ઘણો એટલે પચાસ ટકા ના કહેવાય, પણ 30-40% ફેર થઈ ગયો. હવે શબ્દોની ઓળખ કરવાની છે તમારે. બસ જેટલા શબ્દો બોલી 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 એનો ઓળખ કરી લેશો, એટલા ઇમ્પ્રુવમેન્ટ વધારે જલ્દી આવશે. બરાબર બરાબર. હા, શું નામ છે તમારું? હંસાબેન, તમને કેવું લાગ્યું? સારું લાગ્યું. સારું લાગ્યું ને? એમને ટ્રીટમેન્ટ પછી એમના કાન ખૂલી ગયા છે. હવે જરૂર છે એમને શબ્દોની ઓળખ કરાવવાની, જે તમારે એમને યાદ કરાવતા રહેવાનું, અને એમની સામે બધા શબ્દો રિપીટ કરવાના. છાપું વાંચતા હોય તો પણ કહેવાનું કે મનમાં નથી વાંચવાનું, મોટેથી વાંચો, તમને સંભળાય એવું વાંચો. એટલે જેમ જેમ શબ્દો સેવ થતા જશે, એમ એમ એમનું છે ને ઇમ્પ્રુવમેન્ટ વધારે જલ્દી આવશે. હા, વાતો કરતા રહો, ફ્રી હોય ત્યારે એમની સાથે વાતો કરતા રહો. સાંભળવામાં શબ્દોની ઓળખ જલ્દી થઈ જશે. હા, વાતચીત કરીએ તો શબ્દો. હા જી, થેન્ક યુ.